સુપ્રીમ કોર્ટે ઈવીએમ વોટ અને વીવીપેટ વેરિફિકેશન મુદ્દે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. તમામ ઈવીએમ સાથે જોડાયેલા વીવીપેટની ગણતરી થવી જોઈએ તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ. જસ્ટિસ બી આર ગવઈ અને સંદીપ મહેતાની ડિવિઝન બેન્ચે આ અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચને નોટિસ ફટકારી. હાલની વ્યવસ્થા મુજબ દરેક 5 ઈવીએમ પૈકી કોઈ એક વીવીપેટની સ્લીપને જ ગણતરીમાં લેવામાં આવશે, જેના વિરોધમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે કોર્ટમાં અરજી દાખલ કરી. અરજદારે એવી પણ માંગ કરી કે મતદારોને વીવીપેટ દ્વારા જનરેટ કરાયેલી સ્લીપને બેલેટ બોક્સમાં ભૌતિક રીતે મૂકવાની મંજૂરી આપવામાં આવવી જોઈએ, જેથી મતદારનો મત રેકોર્ડ તરીકે ગણી શકાય. અરજદારે દલીલ કરી કે સરકારે લગભગ 24 લાખ વીવીપેટની ખરીદી પર લગભગ 5000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હાલમાં માત્ર 20000 વીવીપેટ સ્લીપની ચકાસણી કરવામાં આવે છે. અગાઉ વીવીપેટ અને ઈવીએમને લઈને નિષ્ણાંતો અનેક શંકાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. ભૂતકાળમાં ઈવીએમ અને વીવીપેટ મતગણતરી વચ્ચે મોટી સંખ્યામાં વિસંગતતાઓ નોંધવામાં આવી છે. તે જોતાં તે આવશ્યક છે કે તમામ વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવે તેમ અરજદારે જણાવ્યું છે. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર. દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી સાથે મુલાકાત થઈ છે. રૂપાલા વિવાદ સહિત ઉમેદવારો અંગે નારાજ મુદ્દે પીએમ મોદી સાથે ચર્ચા કરવામાં આવી. ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા બાદ હાઈકમાન્ડ નવો આદેશ બહાર પાડી શકે છે. તો દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી.